हाय फ्रेंड्स, वेलकम बैक द अनदर वीडियो ऑफ स्टैंडर्ड 6 यूनिट 2 अ शिप कैन वॉक। दिस इज अ पार्ट 3 ऑफ दिस यूनिट। विद्यार्थी मित्रों, तमे आगळना बे वीडियो जे छे पार्ट 1 अने पार्ट 2 ए जोई लीधा छे। आगळ जईशुं, हवे आगळनी एक्टिविटी जे छे ते पूर्ण करीशुं आपणे। एक्टिविटी नंबर 6, स्टडी द एग्जाम्पल, राइट अ रिक्वेस्ट फॉर ईच पिक्चर। जो विद्यार्थी मित्रों, अहीं तमे ध्यानथी जोशो तो एक चित्र आप्युं छे, ए उदाहरण स्वरूपे आपेलू छे, ईजी लखेलू छे त्यां। अने एना माटे तमे कोईने रिक्वेस्ट करवी होय तो केवी रीते करशो ते बतावामां आव्युं छे। कैन क्योर टूथेक, टूथेक एटले दाँतनो दुखावो, अने क्योर એટલે સમું કરવું, સાજા કરવું, બરાબર, તો એનો ઈલાજ કરવો એમ। તો કેન ક્યોર ટૂથેક એવું લખેલું છે, એક્ઝામ્પલ આપેલું છે, ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથેક। એટલે કે એમ કહે છે કે ડૉક્ટર રાકેશભાઈ, તમે મારો દાંતનો દુખાવો મટાડશો। અહીંયા પ્રશ્ન પૂછેલો છે, રિક્વેસ્ટ કરેલી છે, બરાબર, પ્રશ્નચિહ્ન પણ દેખાતું હશે તમને, બરાબર। અને દાંતના ડૉક્ટર જે છે રાકેશભાઈ, એનો ઈલાજ કરી રહ્યા છે એવું બતાવેલું છે। એવી જ રીતે અહીંયા મેં બીજા બનાવેલા છે, જવાબો નીચે લખેલા છે, તમે ધ્યાન આપજો। ચિત્ર હું થોડું ઝૂમ કરીને જ બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જાય। આપણે અત્યારે આની ચર્ચા કરી રહ્યા છે। તમે જોતા છો કે એક દરજીનું ચિત્ર આપેલું છે, અહીંયા નામ તમે કોઈ પણ લઈ શકો છો, મેં મારી રીતે લખેલા છે, તમે કોઈ પણ નામ લખી શકો છો। કેન સ્ટીચ અ શર્ટ, કેન સ્ટીચ અ શર્ટ, એટલે કે સ્ટીચ એટલે ટાંકા લેવા, સીવવું, એવો અર્થ થાય શર્ટ। અને કેન, કેન એટલે કરી શકે, એવું શક્તિ સામર્થ્ય દર્શાવવા માટે વપરાય છે। તો એમ કહે છે કે આપણે રિક્વેસ્ટ બનાવવાની છે, અહીંયા કેનની જગ્યાએ વિલનો ઉપયોગ કરવાનો, જ્યારે પણ આપણે રિક્વેસ્ટ કરતા હોય તો આપણે વિલનો ઉપયોગ અહીંયા કરીશું। કેન શબ્દ કાઢેલો છે, બરાબર, એક્ઝામ્પલમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે બનાવી રહ્યા છે। તો લખીશું કે જયેશભાઈ વિલ યુ પ્લીઝ ટીચ અ શર્ટ ફોર મી। જયેશભાઈ, મારા માટે તમે શર્ટ સીવશો એમ, બરાબર। તો આવી રીતે બીજી રિક્વેસ્ટ બનાવેલી છે એ તમે જો અને સમજવાનો પ્રયત્ન કરજો। હું દરેકને ઝૂમ કરીને બતાવી રહ્યો છું, તેની સાથે સાથે મેં જે રિક્વેસ્ટ બનાવી છે તેના માટે તે પણ બતાવી રહ્યો છું। અહીંયા જોવાનું છે, હવે કેન મેક ફર્નિચર, અહીંયા તમે કોઈ પણ નામ લઈ શકો છો, બરાબર। મેં રમેશભાઈ લીધેલું છે, રમેશભાઈ વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ, મારા ઘર માટે તમે ફર્નિચર બનાવશો, એવું અહીંયા પૂછવામાં આવ્યું છે। ત્યારબાદ રાઇટ સાઈડ પર જોઈશું, જમણી બાજુ પર, કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ, બરાબર, ત્યાં આગળ મેં જતીનભાઈ નામ લીધેલું છે, જતીનભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ, બરાબર। અહીંયા કોઈ પણ આઇટમ ઇલેક્ટ્રિક એવું મેં લખેલું છે એટલા માટે કે ઇલેક્ટ્રિક આઇટમ કોઈ પણ લખી શકાય છે ત્યાં, બરાબર। તો અહીંયા એમને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે તમે મારો જે ટેબલ લેમ્પ છે તે સરખો કરી આપશો। ત્યારબાદ અહીંયા જોઈશું લેફ્ટ સાઈડ પર, મેસન બતાવેલો છે, કડીઓ, કેન બિલ્ડ વોલ્સ, એટલે તે દિવાલો બનાવી શકે છે એવું બતાવ્યું છે અહીંયા। ત્યારે આપણે એમને પ્રશ્ન પૂછીને, સોરી, રિક્વેસ્ટ કરીશું આપણે કે કાનજીભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન, અહીંયા ગાર્ડનની જગ્યાએ આપણે બીજો કોઈ શબ્દ પણ લઈ શકાય, માય હાઉસ એમ પણ લખી શકાય, બરાબર। કેન કટ હેર, અને તેના માટે બનાવ્યું છે, નિલેશભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર, નિલેશભાઈ
તમે મારા વાળ કાપશો, રિક્વેસ્ટ કરીએ છીએ આપણે, બરાબર. પ્લીઝ શબ્દનો અંદર ઉપયોગ કરેલો છે, તો એ પણ તમે તમારી બુકમાં લખી દીધું હશે. એક્ટિવિટી નંબર 7 જોઈએ. વર્ક ઇન અ ગ્રુપ, હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, રાઇટ અબાઉટ ધેમ, હિયર ઇઝ એન એક્ઝામ્પલ. અહીંયા કેટલાક સમૂહ આપેલા છે, અહીંયા કેટલીક વસ્તુઓનો લિસ્ટ પણ આપ્યું છે, યાદી પણ આપેલી છે. રાઇટ અબાઉટ ધેમ, બોલો, અબાઉટ ધેમ એટલે કે તેમના વિશે લખો, જે વસ્તુ આપી હોય તેના વિશે લખવાનું છે. હિયર ઇઝ એન એક્ઝામ્પલ, અહીંયાથી કેટલાક અહીંયા તેનું ઉદાહરણ છે. અહીંયા પહેલું જોઈએ, ફર્સ્ટ જોઈએ, ફર્સ્ટ જે આપેલું છે તે જોઈશું. અ બ્રિક, તો એના માટે લખ્યું છે અહીંયા, જુઓ કે બ્રિક, બ્રિક એટલે ઈંટ, તો ઈંટ વિશે અહીંયા માહિતી આપી છે કે ઇટ ઇઝ રેડ, તે લાલ હોય છે, આમ તો તે બ્રાઉન કલરની પણ હોય, બરાબર. ઇટ ઇઝ હેવી, તે ભારે હોય છે, વજનમાં કેવી હોય, ભારે હોય. જો કોઈ પણ વસ્તુ અહીંયા જે પણ યાદી આપી છે ને, તેની આટલી વસ્તુ આપણે લખીશું, જેમ કે તેનો કલર લખી શકીએ, તેનું કદ લખી શકીએ, તેનો આકાર લખી શકીએ, તેનું વજનમાં કે તે કેવી છે, હળવી છે, ભારે છે, એવું બધું આપણે લખી શકીએ છીએ. તો ઇટ ઇઝ હેવી, તે ભારે હોય છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, હું તેનાથી દિવાલ બનાવી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ, હું તેનાથી નાળિયેર ટોપરું એ તોડી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, હું તેને ખાઈ શકતો નથી. ઇટ ખવાય આપણાથી, ના ખવાય, બરાબર. તો એટલા માટે આપણે લખ્યું કે બટ આઈ કેન નોટ ઇટ ઇટ, હું તેને ખાઈ શકતો નથી. ચાલો, આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો છે, એક્ઝામ્પલ છે એટલે. હવે આપણે આપણી જાતે જો બનાવવાના હોય તો કેવી રીતે બનાવાય એ અહીંયા હું તમને શીખવાડીશ. મેં આ તમને PDF સ્વરૂપે મોકલી દીધું છે પહેલેથી જ. આપણે આગળ જોઈશું. હવે આ 3 લાઇનનો ઉપયોગ કરીને બનાવેલું છે, દરેકમાં 3-3 લાઇનનો સમાવેશ કરેલો હશે મોટાભાગે. તો જો અનિલ, નેલ એટલે નખ નહીં, બરાબર, નખની વાત નથી કરી અહીંયા, તો ખીલીની વાત કરી છે, દિવાલમાં જે ખીલી ઠોકીએ છે ને આપણે, બરાબર, એની વાત છે. તો અહીંયા એના વિશે આપણે લખવું હોય તો શું કહેવાય, શું લખાય? ઇટ ઇઝ મેડ ઓફ આયરન, તે લોખંડની બનેલી હોય છે. આઈ કેન હેંગ પિક્ચર્સ ઓન પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ, હું તેના પર ચિત્રો અને ઘડિયાળ એ લટકાવી શકું છું. બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ, હું તેના પર કપડાં લટકાવી શકતો નથી. આટલે આ આપણે નેલ વિશે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ બીજું લિસ્ટના, લિસ્ટની અંદર જે બીજી આઈટમ આપેલી છે, અ કપ, એના વિશે. તો કપ વિશે આપણે લખવું હોય તો એમ લખાય, આની પણ 3 લાઇન છે, કે ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ, તે ગ્લાસનું બનેલું, કાચનું બનેલું હોય છે, બરાબર. ગ્લાસ એટલે કાચ, તો તે કાચનું બનેલું હોય છે, બનેલો હોય છે. આઈ કેન ડ્રિંક ટી ઇન ઇટ, હું તેની અંદર ચા પી શકું છું. બટ આઈ કેન નોટ ટેક બાથ ઇન ઇટ, હું તેની અંદર નાહી શકતો નથી. તો આવા વાક્યો તમારે બનાવવાના છે. આનો મેન ઉદ્દેશ્ય મેં તમને આગળ પણ કીધેલું હતું કે આ પાઠની અંદર તમને કેન અને કેન નોટનો ઉપયોગ સમજાવવાનો છે, તેથી જે ક્રિયા કરી શકીએ તેના માટે કેન અને ના કરી શકીએ તેના માટે કેન નોટ એવો શબ્દ પ્રયોગ કરેલો છે. આગળ જઈશું. અ સીડી, અત્યારે તો DVDનો જમાનો છે, પેનડ્રાઈવનો જમાનો છે, પણ સીડી, એ સીડીની વાત કરેલી છે. સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, 700 MB સુધીની તેની સ્ટોરેજ કેપેસિટી હોય છે. ગોળ આકારની આવે છે, વર્તુળ આકારની, અને એના વિશે લખવાનું અહીંયા કીધું છે. એના વિશે લખીએ તો ઇટ ઇઝ રાઉન્ડ, તે વર્તુળ ગોળ હોય છે, બરાબર. આઈ કેન હિયર સોંગ્સ ઓન ઇટ, હું તેના પર ગીતો સાંભળી શકું છું. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, પણ હું તેના પર લખી શકતો નથી. જેમ આપણે નોટબુક્સમાં લખતા હોય તેવી રીતે સીડીની પર લખી શકતા નથી. અ ગ્લાસ,
ग्लास एटले प्यालो। आई केन ड्रिंक वॉटर इन इट, हूँ तेमा पानी पी सकूँ छू। बट आई केन ड्रिंक ज्यूस, सॉरी, आई केन ड्रिंक वॉटर इन इट, हूँ तेनी अंदर पानी पी सकूँ छू। आई केन ड्रिंक ज्यूस इन इट, हूँ तेनी अंदर रस पी सकूँ छू। बट आई केन नॉट ईट इट, पण हूँ तेमा खाई सकतो नथी अथवा तेने खाई सकतो नथी एम कहेवाय। बराबर, आपणे तेने खाई ना शकीए। આગળ જોઈએ, તમે તમારા મરજી મુજબ પણ આવા વાક્યો બનાવી શકો છો, તમને જે યોગ્ય લાગે તે બનાવી શકો છો। કોમ્બ લઈશું હવે, એની લાઈન જે છે આપણે કોમ નહીં બોલીએ, બીજીનો ઉચ્ચાર નહીં કરીએ, કોમ બોલીશું, કોમ। ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, તે પ્લાસ્ટિકનો બનેલો હોય છે। આઈ કેન કોમ માય હેર વિથ ઇટ, હું તેના વડે મારા વાળ ઓળવી શકું છું। આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ, હું તેના વડે મારા વાળ ધોઈ શકું નહીં। બરાબર, કાંસકાનો ઉપયોગ આપણે માથું ઓળવવા માટે કરીએ, ધોવા માટે નહીં। થ્રેડ એટલે કે દોરો। ઇટ ઇઝ થિન, તે પાતળો હોય છે। ઇટ ઇઝ ઓફ ડિફરન્ટ કલર, તે અલગ અલગ કલરમાં હોય છે, રંગમાં હોય છે। ઇટ કેન, સોરી, આઈ કેન સ્ટીચ ક્લોઝ વિથ ઇટ, આઈ કેન સ્ટીચ ક્લોઝ વિથ ઇટ, હું તેના વડે કપડાં સીવી શકું છું। બટ આઈ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ, પણ હું તેના વડે કપડાં કાપી શકું નહીં। બરાબર, દોરાથી આપણે કપડાં સીવી શકીએ, કાપી શકીએ, ના કાપી શકીએ। હવે આટલી લાઈન લેવાની છે આપણે। અ હેમર, હેમર એટલે હથોડો જે કહીએ ને આપણે, નાની હથોડી હોય હેમર કહેવાય એના। ઇટ ઇઝ બિગ, તે મોટું હોય છે। ઇટ ઇઝ હેવી, તે ભારે હોય છે। આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ, હું તેના વડે ખીલી લગાવી શકું છું। બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ, ટેપ, ટેપ એટલે નળ। બરાબર, હું તેના વડે નળ એ ફિટ કરી શકતો નથી। તો આ રીતે આપણે આ અલગ અલગ વસ્તુઓ જે અહીંયા આપેલી છે, બરાબર, તમે જોતા હશો બોક્સની અંદર આ જે વસ્તુ આપેલી છે તેના વિશે કંઈક ને કંઈક આપણે લખ્યું છે। આગળ જોઈએ હવે, અ કોમ્પ્યુટર, આપણે કમ્પ્યુટર કહીશું, કમ્પ્યુટર, અ કમ્પ્યુટર। ઇટ ઇઝ મશીન, ઇટ ઇઝ અ મશીન એવું લખીએ તો યોગ્ય રહેશે એના માટે। અહીંયા એ આર્ટિકલ તમારે મૂકી દેવાનો છે, ઇટ ઇઝ અ મશીન અહીંયા લખવાનો રહી ગયો છે, તમે જાતે લખી દેજો ત્યાં। ઇટ ઇઝ અ મશીન, તે એક યંત્ર છે। આઈ કેન સ્ટડી વિથ ઇટ, હું તેના વડે અભ્યાસ કરી શકું છું, કમ્પ્યુટરની મદદથી અભ્યાસ કરાય। બરાબર, આઈ કેન પ્લે ઓન ઇટ, હું તેની પર રમી શકું છું, આપણે એની અંદર ગેમ રમીએ ને એની વાત છે। બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ, પણ હું તેના વડે તરી શકું નહીં। બરાબર, તો આવું આપણે લખી શકીએ છીએ। લાસ્ટ, અ શીટ ઓફ પેપર એટલે કે જે કાગળનો જે પેજ આવે છે તેની વાત છે। ઇટ ઇઝ ઓફ મેની કલર્સ, તે ઘણા રંગોમાં હોય છે। આઈ કેન રાઇટ ઓન ઇટ, હું તેના પર લખી શકું છું, આપણે લખી શકીએ ને એની ઉપર, આપણે તેની ઉપર લખી શકીએ છીએ કાગળના ટુકડા ઉપર। આઈ કેન રાઇટ ઓન ઇટ લખ્યું આપણે, બરાબર, લખી શકીએ છીએ। આઈ કેન મેક અ બોટ વિથ ઇટ, હું તેની મદદથી, સોરી, હું તેની હોડી પણ બનાવી શકું છું। બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ, પણ હું તેની ઉપર સહેલ કરી શકું નહીં। બરાબર, બોટ બનાવીને ઉપર બેસી જવાય આપણાથી, ના બેસી જવાય, તો એમ કહે છે કે બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ, સેલ એટલે સહેલ કરવી, તો હું તેની સહેલ કરી શકું નહીં। આ રીતે આપણે વાક્યો બનાવ્યા છે, જે ક્રિયા આપણે કરી શકતા હોય તેના માટે કેન, નથી કરી શકતા તેના માટે કેન નોટનો ઉપયોગ કરીને અહીંયા લખેલું છે। એક્ટિવિટી નંબર એટ વર્ક્સ, અહીંયા એ લઈશું એનું, વર્ક્સ ઇન પેર, જોડીમાં કામ કરો। નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો। મેં સરખા ઉચ્ચારવાળા શબ્દ, આમ તો તમે પહેલી વાર વાંચશો ને તો તમને કશું ખબર નહીં પડે કે આ સરખા ઉચ્ચારવાળા શબ્દો છે, પણ અહીંયા મેં અંડરલાઇન કરેલી છે, તમને સમજણ પડે, એ જે શબ્દ છે એ સરખા ઉચ્ચારવાળા છે। બરાબર, સરખા અર્થવાળા નથી, સરખા ઉચ્ચાર અર્થ, સોરી, સરખા ઉચ્ચારવાળા છે।
तो उच्चार एटले शू तो के बोली शकाय एम तो ए बोलवामां केवा होय सरखा होय फर्स्ट लईए आई एम माधव माय लेफ्ट आई इज वीक अहींया आई एटले हूँ अने बीजू आई ए ई वाई एटले आँख सेकंड डू यू नो पंजाबी मेहुल मेहुल नो आई डोंट जो विद्यार्थी मित्रों अँ के एन ओ डबल्यू जे लखेलू है तेनी नीचे अंडरलाइन है एनो अर्थ थाय छे जाणवू अने एनो नो एनो अर्थ थाय छे ना थर्ड गो बाय अ कार सुरेश थैंक यू सुमिता गुड बाय अँ बी वाय बाय एटले द्वारा वड़े अने बी वाय ई वाय बाय एटले आवजो फोर्थ अवर प्रिंसिपल वॉज एट द स्कूल फॉर एन आवर जो अहीं अवर अने आवर नो फरक छे ने अवर एटले आपणा अरे आवर एटले कलाक फिफ्थ एट फ्रेंड्स एट ऑल द एप्पल्स अहीं एट अने एट समझावामां आव्युं छे एट एटले आठ एट एटले ए भूतकाळनुं रूप छे ईटनुं खाध्युं एवो अर्थ थाय एम के छे के आठ मित्रोए बधा ज सफरजन खाधा वी आर एट द सोमनाथ टेम्पल अमे सोमनाथ मंदिर पर छे सोमनाथ मंदिरे छे वी केन सी द सी फ्रॉम हियर जो बे वक्त सी आयु एक सी नो अर्थ पहलू जे सी छे एस डबल ई एनो अर्थ शू थाय जोवू अने बीजू सी छे एस ई एनो अर्थ शू थाय दरियो बराबर अमे अहींयाथी दरियो समुद्र जोई शकीए छे सेवंथ आई एट टू कचोरीज आई केन मेक सॉरी आई केन टेक वन मोर टू अहीं टू बे वक्त आपवामां आव्युं छे टी डबल्यू ओ टू नो अर्थ थाय छे बे अने पाछळ जे आपवामां आव्युं छे टी डबल ओ टू एनो पण अर्थ थाय पण एटले के मैं बे कचोरी खाधी छे अने हजू एक कचोरी એટલે એક હું લઈશ એમ હજુ પણ હું એક લઈશ એવો અર્થ થાય એટ એટલે કે આઠમું કમ હિયર કેન યુ હિયર ધ કોલ ઓફ કુકુઝ એમ કે છે જો કુકુ એટલે કોયલની વાત છે એમ કે છે કે અહીં આવો તમે કોયલનો અવાજ સાંભળ્યો એચઈ આર ઈ હિયરનો અર્થ થાય છે અહીં અને એચઈ એ આર હિયરનો અર્થ થાય છે સાંભળવું નાઇન્થ ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ નોટ એટલે ગાંઠ આઈ કેન નોટ અનટાઈ ઇટ હું તેને ઉકેલી શકું નહીં અહીંયા કેન નોટની અંદર નોટ આપ્યો છે એ અને પહેલાં વાક્યની અંદર કે એન ઓ ટી નોટ આપ્યો છે બંનેનો ઉચ્ચાર સરખો કે નોટ એવું નથી બોલાતું કનોટ એવું નથી બોલાતું બરાબર નોટ જ બોલાય છે એને એ રીતે નોટ અને નોટ નાઇન્થ સોરી ટેન્થ ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા પહેલાંનું હા પરીક્ષા પહેલાંનો આ પહેલું અઠવા છેલ્લું અઠવાડિયું છે બરાબર લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા પહેલાંનું છેલ્લું અઠવાડિયું છે મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડીઝ મિતાલી હજુ પણ તેના અભ્યાસમાં નબળી છે બરાબર એમ કહેવામાં આવ્યું છે વીક અને વીક પહેલું વીક છે ડબલ્યુ ડબલ સોરી ડબલ્યુ ડબલ ઈ કે વીક એનો અર્થ થાય અઠવાડિયું અને પાછળ જે આપ્યું છે ને ડબલ્યુ ઈ એ કે વીક એનો અર્થ થાય છે કમજોર નબળું બરાબર અભ્યાસમાં નબળું હોય એના માટે વીક શબ્દ વપરાય જે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે પરીક્ષાનું એક જ અઠવાડિયું પરીક્ષા પહેલાંનું આ એક જ અઠવાડિયું રહ્યું છે મિતાલી હજુ પણ તેના અભ્યાસમાં નબળી છે બરાબર એવું તો ના હોવું જોઈએ પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં તો બધી તૈયારી થવી જોઈએ થઈ ગયેલી હોવી જોઈએ ત્યારબાદ બી જોઈશું એનું પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો પાછળ તમને શબ્દકોશ આપેલો છે ઉપરના વાક્યોમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો અને નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો ખોટા વાક્યો સુધારીને ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા સાચા વાક્ય માટે કરેક્ટ અને ખોટા વાક્ય માટે રોંગ લખ્યું છે સાથે સાથે
ते वाक्य ने साचू केवी रीते लखाय ते पण मैं अहीं लखेलू छे। मोहन इज वेरी वीक इन हिज स्टडीज। मोहन तेना अभ्यास में खूब नबड़ो छे। अहीं वीक शब्द नीचे अंडरलाइन छे। आ वाक्य अने आ शब्द ए पण साचो छे तेथी करेक्ट एवुं लख्युं छे मैं, बराबर। सेकंड, आई एम मिस्टर नायर। तो जो विद्यार्थी मित्रों आ वाक्य ए खोटू छे एटले मैं रॉन्ग लखेलू छे। तमने देखातुं हशे अहींया मैं रॉन्ग लखेलू छे, बराबर। तो साचुं वाक्य शुं होई शके? तो आ आई खोटो शब्द छे, एनी जग्याए आ आई आवे, बराबर। अने वाक्य एवुं ने एवुं लखवानुं छे, आई एम मिस्टर नायर। ए रीते लखवानुं छे, हूँ श्री आय नायर छू, ए रीते। थर्ड, वी शो ध सी एट वेरावल लास्ट संडे। अमे गया रविवारे वेरावळे दरियो जोयो हतो, वेरावळमां दरियो जोयो हतो। तो आ वाक्य केवुं कहेवाय? करेक्ट, सी। जो अहींया सी शब्द आप्यो छे तेनी पहेला सो शब्द आपेलो छे। सीनुं भूतकाळनुं द्रुप छे सो, जोयुं, बराबर। अहींया જોયું અર્થ લીધેલો છે એટલે શો આપ્યું છે અને અહીંયા સી આપેલું છે। આ વાક્ય સાચું છે એટલે કરેક્ટ લખેલું છે। ફોર્થ, માય હેન્ડ્સ આર વીક। મારા હાથ, અહીંયા નબળું લખવાનું છે આપણે, મારા હાથ નબળા છે એવું કહેવાનું છે। તો આ વાક્ય તો ખોટું કહેવાય, તો એના માટે આપણે લખીશું રોંગ। અહીંયા લખીશું રોંગ। સાચું વાક્ય શું હોય? માય હેન્ડ્સ આર વીક, મારા હાથ નબળા છે। ફિફ્થ, સી યુ અગેન હર્ષ, બાય બાય, એટલે કે ફરીથી મળીશું હર્ષ, આવજે। અહીંયા આવજે કહેવા માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે બાય બાય, એ ખોટો કર્યો છે। આ બાય છે એટલે વડે દ્વારા થાય, આપણે તો કયું બાય બાય લખવાનું? બી વાય ઈ, બી વાય ઈ। તો એ પ્રમાણે આખું વાક્ય બનાવીને લખવાનું છે, બરાબર। મેં લખેલું છે, તમને દેખાતું હશે સ્ક્રીન પર। હવે સિક્સ્થ જોઈશું, વી કેન હિયર નોઇઝ ઓફ ધ ક્રાઉડ। આપણે ક્રાઉડ એટલે કે ટોળું કહીએ, ટોળાનો અવાજ સાંભળી શકીએ છે। હિયર એટલે સાંભળવું, એટલે આ વાક્ય અને શબ્દ બંને સાચા છે એટલે કરેક્ટ ત્યાં લખેલું છે। તો વિદ્યાર્થી મિત્રો આ બંને એક્ટિવિટીની અંદર તમને મજા આવી હશે। આગળ જઈશું હવે, આગળના પેજ ઉપર પણ આપેલા છે તેની ચર્ચા કરી લઈએ, સાથે સાથે પેજ નંબર 24 લેવાનું છે તમારે। હા, પેજ નંબર 24, એની ઉપર શું લખ્યું છે? 7th થી શરૂઆત થશે। અને જો અમુક વખતે ત્યાં લખવા માટેની આપણને જગ્યા આપેલી નથી તો ત્યાં આજુબાજુ ગમે ત્યાં તમે લખી શકો છો। તો મેં પણ લખેલું છે, તમે ધ્યાનથી જોજો। અહીંયા હાવરની જગ્યાએ અહીંયા એચ ઓ યુ આર આપ્યું છે ને, એની જે આવરની જગ્યાએ આપણે અવર લખવાનું છે, બરાબર। અને સાચું બનાવેલું છે, અહીંયા એમ કીધું છે કે આવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ। અહીંયા આપણે અવર મૂકીએ તો સાચો શબ્દ થાય, અહીંયા આપણે પહેલાં રોંગ લખીશું એટલે કે ખોટું, અને ત્યારબાદ સાચું આપણે લખ્યું કે અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ, અમારો સવારનો નાસ્તો સવારે તૈયાર ન હતો। આપણે એમ કહીએ કે અમારો નાસ્તો સવારમાં તૈયાર ન હતો, એવું આપણે કહી શકાય। આઠમું, વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન। અમે બગીચામાં પતંગિયું જોયું, બરાબર। અહીંયા જો આ વાક્ય સી તરીકે વાપરેલું છે એટલે શબ્દ સી તરીકે વાપરેલું છે એટલે સાચો છે, બરાબર। અહીંયા એમ કહેવામાં આવ્યું કે જોઈએ છીએ, અહીંયા શો નથી સી છે, જોયું હતું એવું નહીં કહેવાય, જોઈએ છીએ એવો અર્થ થાય। વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન, આપણે બગીચામાં અથવા બાગ કે બગીચામાં પતંગિયું જોઈએ છીએ। આ વાક્ય કેવું કહેવાય? સાચું છે એટલે કરેક્ટ। નાઇન્થ,
वी वर हियर इन द गार्डन लास्ट वीक। अमे अहीं जो आ वाक्य तो पहलूँ खोटू है। आ हियर जे छे ने एनी जग्याए आपणे एची आरी वालू हियर लखवानुं छे। आ हियर एटले सांभळ्युं एवो अर्थ थाय। एटले पहला तो आपणे रॉन्ग लख्युं अने तेनुं साचुं वाक्य लख्युं वी वर हियर इन द गार्डन लास्ट वीक। आ रीते आपणे जवाब बनाईने लख्यो छे। चलो आगळ जोईशुं। हवे टेन्थ, द नॉट ऑफ द रोप इज स्ट्रॉन्ग, कट इट। એટલે કે રોપ, રોપ એટલે રસ્સી કહીએ, બરાબર? તો એમ કહે છે કે રસ્સીની જે ગાંઠ હતી તે રસ્સીની ગાંઠ મજબૂત છે, કટ ઇટ એટલે કે તેને કાપો, એવું અહીંયા કહેવામાં આવ્યું છે। આ વાક્ય કેવું છે? કરેક્ટ, સાચું છે। ઇલેવન્થ લઈએ, આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક। હું આવતા અઠવાડિયે ગૃહકાર્ય પૂર્ણ કરી દઈશ। તો આ વાક્ય એ પણ સાચું છે, અહીંયા વીક શબ્દ પ્રોપરલી લેવામાં આવ્યો છે। ત્યારબાદ ટ્વેલ્થ, ધેર વર એટ બુક ઓન ધ ટેબલ। જોવા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ ટી ઈ આપ્યું છે ને, એનો અર્થ થાય ખાધું, એવો અર્થ થાય, બરાબર? પણ આપણે તો અહીંયા આઠ લેવાનું છે, ઈ આઈ જી એચ ટી એવું બનાવીને લખવાનું છે। તેથી અહીંયા જવાબ સાચો લખેલો છે, રોંગ લખ્યું છે પહેલાં, એટલે કે આ વાક્ય ખોટું, અને સાચું વાક્ય લખ્યું છે ધેર વર એટ બુક્સ ઓન ધ ટેબલ। આ રીતે સાચું વાક્ય લખાશે। થર્ટીન્થ એટલે કે તેરમું વાક્ય જોઈશું, મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ। અહીંયા જુઓ, એટ એ અંક દર્શાવે છે, એની જગ્યાએ જે બાર નંબરમાં એટ આપ્યું છે એ ટી ઈ, એ અહીંયા હોવું જોઈએ, એટલે આપણે જવાબમાં લખ્યું રોંગ અને આખું બનાવીને લખ્યું કે મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ, બરાબર? મોહન બધી જ જે મોસંબીઓ હતી, નારંગીઓ હતી, તે ખાઈ ગયો, બરાબર? મોહન બધી જ નારંગીઓ ખાઈ ગયો। ફોર્ટીન્થ એટલે કે ચૌદ નંબરનું, ધેર વર ઓનલી ટુ સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ। અહીંયા ટુ એ બરાબર લખેલું છે, યોગ્ય રીતે લખેલો છે, એટલે આ વાક્ય એ સાચું છે, એટલે કરેક્ટ લખ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ એક્ટિવિટી પણ સમજમાં આવી ગઈ છે, આના લગતું એક્ઝામમાં ઘણું પૂછાય છે, તો તમે ધ્યાન આપજો। આનો ગ્રામરનો જે પાઠ છે હું તમને શીખવાડી દઈશ। એક્ટિવિટી નંબર 9, પ્લે ધ ગેમ પર યોર ટીચર ઇન્સ્ટ્રક્શન। તમારા શિક્ષકની સૂચનાઓ પ્રમાણે ગેમ રમો। જો વિદ્યાર્થી મિત્રો, આ ગેમની અંદર કશું તમારે ખાસ કરવાનું નથી, સૌપ્રથમ નીચે જે ઉદાહરણ આપ્યું છે તે જોઈશું, ગ્રુપ એ અને બી એવી રીતે લખેલું છે ત્યાં જોઈશું। તો ગ્રુપ એનો જે વ્યક્તિ છે તે એવું કહેશે કે વોટ કેન યુ ડુ ફોર મી, તું મારા માટે શું કરી શકે અથવા તમે મારા માટે શું કરી શકો। તો બીમાંથી જવાબ આપશે, ગ્રુપ બીમાંથી જવાબ આપશે, આઈ કેન બિલ્ડ અ વોલ, હું તમારા માટે દિવાલ બનાવી શકું છું, ચણી શકું છું, બરાબર? તો એ માંથી કહેશે કે આઈ નીડ યોર હેલ્પ, મારે તારી જરૂર છે। હાઉ મેની રૂપીઝ, કેટલા રૂપિયા, બરાબર? અહીંયાથી થોડુંક ધ્યાન આપજો, જો હાઉ મેની રૂપીઝ, કેટલા રૂપિયા, તો એ કહેશે, આપણે આ લાઈન નથી જોવાની હવે, હા આ લાઈન લેવાની છે, 300 રૂપીઝ, 300 રૂપિયા। પછી જો એ આપણને પોસાય ના એટલે આપણે એમ કહીએ કે સોરી, યુ આર કોસ્ટલી ફોર મી, તું મારા માટે મોંઘો છે, બરાબર? અથવા તો આપણને પોસાય, એનો ભાવ આપણને પોસાય, તો આપણે એમ કહીએ કે ધીસ ઇઝ ઓકે, પ્લીઝ કમ વિથ મી, તો આ એ સારું છે, એટલે કે ચાલશે એમ, અને મારી સાથે ચાલ, બરાબર? અથવા તો જો આપણે એનો બીજો જવાબ છે ને એ પણ ચર્ચા કરીએ, જો આપણે એમ કહીએ કે આઈ નીડ યોર હેલ્પ, હાઉ મેની રૂપીઝ, બરાબર? આ એક જવાબ, આ આપણે પૂછ્યું, બરાબર? જ્યારે એ કહે કે આઈ કેન બિલ્ડ અ વોલ, હું તમારા માટે દિવાલ બનાવી શકું,
પણ આપણે દિવાલ બનાવવાની ના હોય અને બીજું કામ હોય તો આપણે એનો જવાબ એવો આપીશું કે સોરી યુ આર નોટ યુઝફુલ ફોર મી, તમે મને માફ કરશો, તમે મારા માટે ઉપયોગી નથી. બરાબર, આપણે દિવાલનું કામ હોય તો જ એને બોલાવીશું ને. બરાબર, તો આ રીતે આપણે રમત રમવાની છે. કેવી રીતે રમવાની છે? તો એ ગ્રુપ અને બી ગ્રુપ એમ આપણે બે ગ્રુપ પાડી દેવાના છે. તમે આ રમત તમારા મિત્રો અને ઘરના જે સભ્યો છે તેમની સાથે રમી શકો છો. એ જે છે ગ્રુપ એની અંદર અલગ અલગ ચિઠ્ઠીઓ હશે અને બીની અંદર પણ અલગ અલગ ચિઠ્ઠીઓ હશે. એમાંથી એ ગ્રુપવાળા જે છે એ બી ગ્રુપવાળામાંથી કોઈકને પૂછશે કે વોટ કેન યુ ડૂ ફોર મી, અને એના હાથમાં જે ચિઠ્ઠી હશે, જેમ કે આઈ કેન ગીવ મેડિસિન ટુ ધ સિક પીપલ, આઈ કેન અહીંયા લખ્યું છે ને આઈ કેન બિલ્ડ અ વોલ, એવી રીતે અલગ અલગ વ્યવસાયકારની રીતે અલગ અલગ નામ આપણે અલગ અલગ કામ બતાવવાનું છે. ત્યાં માની લો કે કોઈ શિક્ષકનું અંદર આપણે વર્ણન કરેલું હોય ને એની ચિઠ્ઠી હોય તો એવું હોય કે આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ. બરાબર, ત્યારબાદ પોલીસમેનનું હોય તો કેવું હોય કે આઈ કેન કેચ થીવ્સ, હું ચોરોને પકડી શકું છું. બરાબર, અલગ અલગ વ્યક્તિનું અલગ અલગ રીતે અહીંયા એનું કામ લખેલું હોય તો એને ઉપયોગી હશે. ત્યારે બીમાંથી જો એનો ઉપયોગી હશે એ વ્યક્તિ તો એ એને સાથે લઈ જશે. પહેલાં રૂપીઝ નક્કી કરવાના, જો અહીંયા છે ને હાઉ મેની રૂપીઝ એમ કરીને પ્રશ્ન પૂછવાનો કે કેટલા રૂપિયા, એ પછી કહેશે કે મારે આટલા રૂપિયા કોસ્ટ છે, મારો ભાવ આટલો છે, એમ હું આટલા રૂપિયા લઈશ કામના. જો આપણે એને પોસાય તો ધીસ ઇઝ ઓકે, પ્લીઝ કમ વિથ મી એમ કહેવાનું, અને ના પોસાય તો આપણે એમ કહેવાનું સોરી યુ આર કોસ્ટલી ફોર મી. આ રીતે રમત તમારે તમારી જાતે રમવાની છે. આપણે આગળની એક્ટિવિટી તરફ જઈશું. એ પહેલાં ગ્રુપ એ અને ગ્રુપ બીની જે ચિઠ્ઠીઓ છે ને એક એની હિંટ અહીંયા આપેલી છે, તમે આના ઉપયોગથી તમે બનાવી શકો છો. બરાબર, આપણે વધારે સમય ના લેતા આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી નંબર 10, રિસાઇટ એન્ડ સિંગ આઈ એમ ધ મ્યુઝિક મેન. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના પાઠ્યપુસ્તકોમાં એક વાર્તા આવી હતી વાંસળીવાળો. બરાબર, એનાથી જ પ્રેરણા લઈને અહીંયા એક ગીત મૂકવામાં આવ્યું છે. આ ગીતની અંદર તમે જોતા હશો કે એક ઇન્જેક્શન જે છે એ વાંસળી વગાડતું ચાલ્યું જાય છે. બરાબર, એ ઇન્જેક્શન એ બીજું કોઈ નહીં પણ એ છે વેક્સિન. વેક્સિન તમે અને મેં બધાએ વેક્સિન લીધેલી છે. બરાબર, આપણે જ્યારે પણ નાના હોઈએ ત્યારે આપણને અલગ અલગ પ્રકારની વેક્સિન મુકાયેલી જ હોય છે આપણા માતા પિતાએ, અને અત્યારે પણ હાલ તમે આ વેક્સિન શબ્દ ખાસ સાંભળતા હશો. બરાબર, તો આ પાઠની અંદર આ કવિતાની અંદર શું કહેવામાં આવ્યું છે એ પહેલાં સમજાવું તમને, અને ત્યારબાદ હું તમને ગુજરાતીમાં એક બીજી એક વાર્તા સંભળાવીશ. જો અહીંયા શું કહે છે કે આઈ એમ ધ મ્યુઝિક મેન, એટલે કે હું એક સંગીતકાર છું. આઈ કમ ફ્રોમ ફાર અવે, હું ઘણા દૂરથી આવ્યો છું. એન્ડ આઈ કેન પ્લે, અને હું વગાડી શકું છું. શું વગાડી શકું છું? વોટ કેન યુ પ્લે? એણે એવું કીધું ને કે હું વગાડી શકું, તો સામેવાળા વ્યક્તિઓએ શું કીધું કે તું શું વગાડી શકે? તો એ કહે છે આઈ પ્લે ધ પિયાનો, હું પિયાનો વગાડી શકું છું. એમ કરીને પ્લા પ્લા પિયાનો, પિયાનો પિયાનો એવું લખેલું છે. ત્યારબાદ પ્લા પ્લા પિયાનો, પ્લા પિયાનો. આગળ શું લખ્યું છે? આઈ એમ ધ મ્યુઝિક મેન, આઈ કમ ફ્રોમ ફાર અવે, હું એક સંગીતકાર છું, હું ઘણા દૂરથી આવ્યો છું. એન્ડ આઈ કેન પ્લે, અને હું વગાડી શકું છું. શું વગાડી શકું છું એમ પૂછ્યું છે. વોટ કેન યુ પ્લે, તમે શું વગાડી શકો? આઈ પ્લે ધ બિગ ડ્રમ, હું મોટું ઢોલ વગાડી શકું છું. અને ઢોલનો અવાજ અહીંયા લખ્યો છે, જો બૂમડી 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 બૂમ, બૂમડી બૂમડી બૂમ બૂમ. બરાબર, બૂમડી બૂમ બૂમડી બૂમ એવું લખેલું છે. બરાબર, ત્યારબાદ જમણી સાઈડે જોઈશું, રાઇટ સાઈડ પર. મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લ્યુટ. જો મિસ્ટર વેક્સિન કીધું, આ ઇન્જેક્શનની વાત કીધી છે, એ જો વાંસળી વગાડી રહ્યો છે.
गाइडिंग द चिल्ड्रन ऑन अ हेल्धी रूट। गाइडिंग जो गाइड एट मार्गदर्शन बराबर, अँ मार्गदर्शन आप कह हेल्धी रूट, रूट एट रस्त, हेल्धी एट तंदुरस्ती, तो तंदुरस्ती रस्ते मार्गदर्शन आप आज वेक्सिन है ए नो पोलियो नो स्मोलपॉक्स एवर अगेन, एट्ले कि ना पोलियो के पची ना जे नाना जे अछबड़ा है स्मोलपॉक्स एट नाना अछबड़ा, नो मोर अ चिल्ड्रन विथ सॉरी नो मोर अ चाइल्ड विथ एनी पेन, एट के हवे कोई बाड़क ने कोईपण प्रकारनो दर्द नहीं एम कहे छे। तो आ वेक्सिन लईए विद्यार्थी मित्रों, तो जो तमने खबर हशे कि पोलियो आपणा देशमांथी हवे नाबूद थई गयो छे बराबर, नाबूद थवानी आरे छे। स्मोलपॉक्स जे छे जे अछबड़ानी वात छे तेना माटे पण अलग अलग रसीओ आवे छे, आपणे ज्यारे नाना होईए त्यारे लीधेली जोई छे बराबर। तो आ वेक्सिन जे छे ए आपणने कया मार्गे लई जाए, तो कि तंदुरस्तीना मार्गे लई जाए छे। तो अहीं आ चित्र अने आ कविता ए पॉजिटिव अर्थमां आपेली छे, तमे आ समझी गया छो। नीचे शूँ लख्यू छे ते जोईए, आस्क योर टीचर फॉर द स्टोरी अ फ्लूटमैन, एटले के तमारा शिक्षक ने वांसळीवाड़ानी वार्ता माटे पूछो, एंड कम्पेर देट स्टोरी विथ धीस पिक्चर, अने आ चित्र साथे ते वार्ता ने कम्पेर एटले के तेनी सरखामणी करो। तो विद्यार्थी मित्रों, मैं जे वार्ता सांभळी छे ते प्रमाणे हूँ तमने कहूँ छूँ। एक वांसळीवाड़ानी वार्ता छे के एक वक्त एक नगर में एक वांसळीवाड़ो आव्यो हतो, अने ते एटली सुंदर वांसळी वगाड़तो हतो के बधाज ए मनमोहक थई जता हता। वृद्धो छे, मोटा माणसो छे, नाना बाळको छे, दरेकने तेनी वांसळी गमती हती, तो सांभळवानी गमती हती, अने ए नगरमां उंदरोनो खूब त्रास हतो। तो आ जे वांसळीवाड़ो छे ते राजाने एक ऑफर के छे, ऑफर एटले के एक राजा जे छे ते आने आ वांसळीवाड़ाने कहे छे के आ उंदरोना त्रासथी तमे छुटकारो आपो तो हूँ तमने आटली रकम आपीश ઇનામ પેટે, એમ એ કંઈક નક્કી કરે છે। અને ત્યારબાદ એ વાંસળીવાળો જે છે તે નગરની દરેક શેરીઓમાં ફરે છે અને વાંસળી વગાડે છે, તેની વાંસળીથી મંત્રમુગ્ધ થઈને જે ઉંદરો છે તે તેની પાછળ ચાલવા માંડે છે, જેમ તમે આ ચિત્રમાં જુઓ છો ને બાળકો ચાલે છે તેવી રીતે, તો એની પાછળ ચાલવા માંડે છે। એ જે વાંસળીવાળો છે તે એક નદીની અંદર ઉતરી જાય છે અને ધીમે ધીમે એ નદીમાંથી એ બહાર નીકળી જાય છે વાંસળી વગાડતો વગાડતો, અને તેની પાછળ જે ઉંદર જતા હોય છે તે નદીમાંથી બહાર નીકળી શકતા નથી। આમ એ ઉંદરોથી ત્રસ્ત થયેલું જે નગર છે તે છુટકારો મેળવે છે, અને વાંસળીવાળો જે છે તે હેમખેમ એ બહાર નીકળી જાય છે। જ્યારે તે રાજા પાસે જાય છે અને તેના ઇનામની વાત કરે છે તો રાજા તેનો મજાક ઉડાવે છે અને ઇનામ આપતો નથી। તેથી રાજાને પાઠ ભણાવવા માટે આ જે વાંસળીવાળો છે તે નગરમાં જઈને વાંસળી વગાડે છે, અને તેની વાંસળીથી બાળકો જે છે તે મંત્રમુગ્ધ થઈ જાય છે અને તેની પાછળ ચાલવા માંડે છે, અને તે ચાલતો ચાલતો નદી આગળ જાય છે ત્યારે જ રાજા અને બીજા ગામના લોકો છે તે તેને અટકાવે છે, અને રાજા એ તેની માફી માગે છે અને તેને તેનું ઇનામ આપે છે। તો આ રીતે આ એક વાર્તા પણ આની સાથે સંકળાયેલી હતી। તો મેં જે રીતે વાર્તા સાંભળી છે એ રીતે મેં તમને કહી છે, આનાથી અલગ પણ હોઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપ્યું છે તે એવું જ બતાવે છે કે બાળકો જે છે તે જે ઇન્જેક્શન છે વેક્સિન એની પાછળ છે બરાબર। વાર્તા જે છે એ ભલે નેગેટિવ વેમાં હોય પણ અહીંયા જે કવિતા જે આપવામાં આવી છે તે પોઝિટિવ વેમાં છે, સકારાત્મક હકારાત્મક અર્થમાં છે બરાબર, કે જે વેક્સિન છે એ બાળકોને એ ઘણા રોગો છે તેની સામે રક્ષણ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે તમને દરેક એક્ટિવિટીમાં ખબર પડી હશે, આપણા ઓનલાઈન ક્લાસીસ જે ચાલી રહ્યા છે તેની અંદર પણ તમે મને જે તમને અઘરો મુદ્દો લાગતો હોય તે પૂછી શકો છો।
गुड बाय, टेक केयर।